કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભચાઉ તાલુકાના આધોઈના ભીમજીભાઈ અંબાવીભાઈ ભટુક વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બાદ પ્રાકૃતિક પદ્ધતિથી કૃષિ કરીને ગુણવત્તાયુક્ત ડુંગળીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભીમજીભાઈ જણાવે છે કે હું વર્ષ 2020થી પ્રાકૃતિક કૃષિ કરું છું. હું છેલ્લા 5 વર્ષથી આત્મયોજના સાથે જોડાયેલો છું. આત્માના અધિકારીઓના માર્ગદર્શનથી તેમજ ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી 7 દિવસીય તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમમાં માહિતી મેળવીને મેં સૌપ્રથમ 1 એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જેનો ફાયદો મને જણાતા હાલ ડુંગળી સાથે અન્ય શાકભાજી, ઘઉં સહિતના પાક લઈ રહ્યો છું, સાથે ગૌપાલન પણ કરી રહ્યો છું. ભીમજીભાઈ વધુમાં ઉમેરે છે કે રાસાયણિક ખેતીમાં મારો દવા અને ખાતરનો ખર્ચો વધી જતો હતો, જેની સામે પ્રાકૃતિક ખેતીથી ઝીરો થઈ ગયો છે, જેથી નફો પણ મને વધુ થાય છે. ઉપરાંત પાણીની ગુણવત્તા સુધરી છે, પાકને વધુ પિયતની જરૂર પડતી નથી. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે, જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી અને જમીન અને પાકની ગુણવત્તા સુધરી છે.